ઓકે મોટા મજા માનજો આજે મેં કીધું આપણે જતો હતી હિન્દી વિડીયો બનાવતા ને એની બદલે ગુજરાતી વિડીયો બનાવી કેમ કે ગુજરાતી વિડીયોમાં મજા આવશે ફ્લો આવશે મજા આવશે મૂડ બનાવ રહેશે માહોલ બનાવ રહેશે તો હવે છે આપણે ચેનલ પર બધા વિડીયો હે ગુજરાતીમાં આવશે કેમ કે ગુજરાતી ભાષામાં મજા આવે થોડીક અને હું થોડું ધીમું બોલીશ તમને સમજાશે મજા આવશે એટલે હવે છે બધા વિડીયો ગુજરાતીમાં રહેશે કેમ કે ગુજરાતીમાં વધારે તમને સમજાવી રાખીશ તો આજે જે આપણે વસ્તુ વિશે વાત કરવાની છે રેડમી નોટ 7 જે રેડમી કંપનીએ નવો ફોન બહાર કાઢ્યો છે રેડમી નોટ 7 જે ઇન્ડિયામાં બે ટૂંક સમયમાં લોન્ચ થઈ જશે માર્ચમાં લોન્ચ થવાની સંભાવના છે એવું બધા કહે છે તો આજે આપણે વાત કરશું એની પ્રાઇસ વિશે એની સ્પેસિફિકેશન વિશે એની વિવિધ વસ્તુ વિશે અંદર સ્ટોરેજ ના ઓપ્શન શું રહેશે એમાં કયો કેમેરા રહેશે એ બધા વિશે તો મારું નામ સત્યમ તમે જો સ્કઝાલા યુટ્યુબ ચેનલ તો ચાલો શરૂઆત કરો આપણે ઘણા ટાઈમથી રાહ જોતા રેડમીના નવા ફોનની જે રેડમી નોટ 7 એનું નામ હજુ તો અનાઉન્સ નહોતું થયું પણ રેડમી નોટ 7 એનું નામ છે અને અંતર લોન્ચ થઈ ગયો છે રેડમી જે છે શાઓમીથી અલગ પડી ગયો છે અને શીખવા બે જુદું અલગ થઈ ગયા સબ બ્રાન્ડ બની ગઈ છે એની એટલે હવે શાઓમીના અને રેડમીના બેના અલગ ફોન આવશે તો રેડમીના નોટ 7 નવો નીકળ્યો છે એના વિશે આજે આપણે વાત કરશું સૌથી પહેલા વાત કરીને ડિઝાઇન વિશે તો એની ડિઝાઇનમાં બંને બાજુ આપણને તમને ગ્લાસ મળશે આગળની બાજુ ડિસ્પ્લે મળશે એકદમ કોર્નર ટુ કોર્નર નીચેની બાજુ જે છે નાનકડી પટ્ટી મળશે જે જગ્યા રૂપ છે અને ઉપરની બાજુ યુ શેપનો નોચ મળશે એમાં કેમેરો હશે અને બેક સાઈડની વાત કરીએ તો એમાં એક ફિંગરપ્રિન્ટ સ્કેનર અને બે કેમેરા છે અને એલઈડી લાઇટ છે અને પાછળ એકદમ ગ્લાસ ફિનિશ સાથે એક ગ્રેડિયન્ટ ફિનિશ મળશે જેમાં નીચે રેડમી લખેલું છે તો સીધી વાત છે દર વખતે લખેલું છે અને ડિસ્પ્લે ઉપર તમને મળશે ડિસ્પ્લે જે છે એ 6.3 ઇંચીસની છે અને 6.3 ઇંચીસની ડિસ્પ્લે આખી અને એની પર ગોરિલા ગ્લાસનું ફિનિશ હશે ફૂલ એચડી ડિસ્પ્લે છે ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે છે ફૂલ એચડી નહીં ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે છે ભૂલથી જે માણસથી ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે છે એમાં જે પ્રોસેસર છે એ 660 આપણે વિચાર્યું હતું કે 675 અથવા 670 મળશે સારું મળશે કંઈક પણ તો પ્રાઇસ રેન્જ પડે તો 660 ઘણું સારું એવું આપણે કહીએ છીએ અને પ્લસ આમાં જે બેટરી છે 4000 mAh બેટરી જે બહુ એકદમ કહેવાય ને ઝોંગો તમને પાવર આપશે અને આખો દી ખેંચી લેશે પાવરમાં અને ફૂલ ક્વિક ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે ક્વિક ચાર્જ અને ઘડીકમાં ચાર્જ થઈ જાય ટૂંક સમયમાં ક્વિક ચાર્જ ફોર સપોર્ટ કરે છે અને ફોનમાં તો તમને ક્વિક ચાર્જનો બોક્સ ચાર્જિંગમાં ડિફોલ્ટ ચાર્જર તો ક્વિક ચાર્જ નહીં મળે પણ જે ચાર્જર મળશે એ તમને મળશે સાદું અને તમે અલગથી લો જો ફાસ્ટ ચાર્જિંગ વાળું તો તમને ક્વિક ચાર્જ સપોર્ટ મળશે અને યુએસબી જે યુએસબી નહીં હેડફોનમાં જે જેક છે એ તમને અલગથી મળી જાય યુએસબી ચાર્જિંગ માટે મળશે ટાઈપ સી પિન તો એ બહુ સારી વાત છે રેડમી નોટ 5 પ્રોમાં એ નથી નોટ 5 અથવા નોટ 5 પ્રોમાં એ તમને નથી મળતી આ વખતે આમાં મળી જાય તો એ સારી વાત છે તો હવે વાત કરશો ફોનની સૌથી મેઇન હાઇલાઇટ જે છે જે એનો કેમેરો છે અને પાછળના સાઈડમાં તમને બે કેમેરા મળી જાય ડ્યુઅલ કેમેરા સિસ્ટમ હશે જેમાં જેનો પ્રાઇમરી કેમેરા છે 48 મેગાપિક્સલનો 48 મેગાપિક્સલનો અને જે સેકન્ડરી કેમેરા છે એ 5 મેગાપિક્સલનો અને 48 મેગાપિક્સલ એટલે એકદમ મજા એ ફોટો આવશે એકદમ કહેવાય કિલર અને આગળની સાઈડ તમને સેલ્ફી કેમેરા મળશે એ 13 મેગાપિક્સલનો તો 13 મેગાપિક્સલથી તમે કેમેરા સેલ્ફી ખેંચી શકો કેમેરા તમે સેલ્ફી ખેંચી શકો તો એકદમ સારી વાત કહેવાય અને જો હું તમને આના ભાવ જે પ્રાઇસ કહીશ ને તો એકદમ કિલર પ્રાઇસ છે એકદમ મોજ જ આવી જાય લઈ જ લેશો તમે ટૂંકમાં એવું તો આના જે ભાવ એ તમને ચાર અલગ અલગ વેરિયન્ટમાં મળે છે એક 3GB 32GB વાળું અને એક 4GB 64GB વાળું અને એક 6GB 64GB વાળું તો જે 3GB વાળું છે એના ભાવ છે એનો ભાવ તમને 10,000 થી 10,500 મળી જાય જે 3GB 4GB 64GB વાળું છે એના ભાવ તમને 12,000 થી 15,500 મળશે અને જે 6GB વાળું છે એનો ભાવ તમને 14,000 થી 14,500 મળશે ભાવ હજુ સુધી કન્ફર્મ નથી થયા પણ કેવાય એવું કેવું હશે તમને ખબર છે ચાઇના કરતા અહીંયા બધે ભાવ વધારે જો છે 1-2 હજાર પણ તો તમને આ ફોન જો 12,000 મળે તો સારું કહેવાય એવું કેમ કે 48 મેગાપિક્સલ કે ઓછા કહેવાતા નથી અને એવું કહેવાય છે કે આ ભલે આ કે આઈપી સર્ટિફિકેટ રજિસ્ટર નથી આવતો પણ તો એવું માને છે કે આ ફોન જે સ્પ્લેશ રજિસ્ટન્ટ છે એટલે કે આની ઉપર કે તમે કારોબાર હોય કે લાગશે નહીં પણ જ્યાં સુધી હું વિચારું ત્યાં સુધી વોટરપ્રૂફ અને ડસ્ટ પ્રૂફ જ હશે તો એવું માનવું કેમ કે આના જે બધા સર્કિટની બધું સીલ કરેલું હોય એટલે પાણી અથવા ધૂળ લગભગ ઉપર અસર નહીં થાય તો આપ આ હતી આજનો વિડીયો અમારો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો પસંદ કરો શેર કરો બીજાને મોકલો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો ન ગમે તો ડિસલાઈક કરો અને કમેન્ટ કરો કે હું સુધાર વધાર કરી વોઇસ ક્વોલિટી અને કેમેરા ક્વોલિટી તો જેમ આગળ જતા સુધરી જાય અત્યારે તો મારા ફોનથી રેકોર્ડ કરવું એટલે આવી ક્વોલિટી મળે તમને તો માઇક એ તમારા ફોનનું છે માઇક ટૂંક સમયમાં તમને સારું મળી જાય એટલે વોઇસ ક્વોલિટી થોડી સારી થઈ જાય
એટલે એ ટૂંક સમયમાં સુધારો થઈ જાય. તો જો તમને વિડીયો ગેમ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને, નો ગેમ હોય તો ડિસલાઇક કરો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે બસ તમે જ છો જે શેર કરશો, બીજું કોણ શેર કરશે. અને થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, બીકોઝ હારો નહીં ગયો તો શું કેવું છે. મળીએ આપણી વિડીયોમાં. બાય.